આજના આ કાર્યક્રમની અંદર ઘણા વર્ષોથી અમે ભજન કરીએ છીએ આ ફળિયામાં, એમાં અમારું ગામ એટલે અમારું ઘર કહેવાય, એટલે મારે ભજન ન બોલાય અને મારો વારો એ નહોતો આવતો ગાવાનું. કહે તો ભાઈ હવે તમે હેઠા બેહો ને પછી હમણાં કલાકારોને લઈ લેવા દો. એમાં આ વખતે વળી કંઈક મા ભગવતીની કંઈક કૃપા હશે કે ના ના, આ વખતે તો તમારું પણ નામ લખવું છે, કે બે ભજન બોલો. તો પ્રોગ્રામ તો ઘણા બધા કરીએ, ભજનો તો થતા જ હોય, પણ આ ફળિયાની અંદર ગામ છે આપણું, અમારું ઘર છે, એટલે મારો વારો ન હતો. કેમ કે ભાઈ હવે આપણે ઘરે ઘરના હું ભજન ગાવા એ તો ભજન ગાતા જ હોય એમ, પણ વાત એવી નથી. સત્ય વાત તો મા ભગવતીના સાનિધ્યમાં એના ચરણોની અંદર આપણે પુષ્પની ગુચ્છ નાખતા હોય ત્યારે મા ભગવતીને યાદ કરતા એમાં મા ભગવતીનો આજે ઇંગ્લિશમાં બર્થડે કે અને ગુજરાતીમાં જન્મદિવસ કે, એટલે મા ભગવતીનો જન્મદિવસ હોય અને 12 વાગ્યા પછી નો અમારે ગોરધનભાઈનો જન્મ થયો છે, મારાથી નાના છે, એટલે 8 અને 9 12 વાગ્યા પછી ગોરધનભાઈનો જન્મ થયો છે. એટલે આજે એવી ઘટના બની કે જેમ સોનામાં સુગંધ ભળે મા ભગવતીનો ઉત્સવ હોય, અને એમાંય આજનો આ કાર્યક્રમ આવા ભાતીગળ ડાયરામાં બેન જેવા મહાન કલાકાર હોય, એટલે સોનામાં સુગંધ ભળે એવી રીતે એમાંય અમારા ગામના દરબારોની તો શું વાત કરું, જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. કારણ કે જે ગામની અંદર આપણે રમીને મોટા થયા, પણ એ પછી આ બધાને ખબર ન હોય કે આ ભાઈ આ ગામનો છે કે નથી. કારણ કે હું ઘણા વર્ષથી શિહોરમાં રહું છું, રેલવેમાં ફરજ બજાવું છું, નાની એવી જોબ છે, પેટના રોટલાનું કરી ને રહી ખાઈ પીને મજા કરીને વાર તહેવારે અહીંયા આવી. જય માતાજી, જય માતાજી. હેલો, આ કલાકાર મિત્રોનો એક નાનો એવો પરિચય આપી દઉં. આ ભાઈ છે એ પણ અહીંયા વેચનો છે, આ તબલા વાળો છે એ પણ અહીંયા વેચનો છે, એની બાજુમાં તબલા વાળો બેઠો એ પણ અહીંયા વેચનો છે, આ ભાઈ ભત્રીજાનો દીકરો છે, આ ભાઈ ભાઈનો દીકરો છે, અને બાજુમાં બેઠો એ તબલા વાળો એ ભત્રીજાનો દીકરો છે, અને ભાઈ અતુલ બેઠો છે એ ભત્રીજાનો દીકરો છે, ઘરનો ડાયરો. પછી મોઢે બોલું માન, પછી મન ના લે હાસ નાન પણ હાંભરે, તો
માના સંધિમાં આજે મને મોકો મળ્યો છે એટલે ગાઈ નાખું થોડું ઘણું. અને એમાં યુવા વર્ગ છે, જુવાનરા બેઠા છે. દરબાર ભાગોમાં એસા ગિરવર જા મોરલા અને અમે કાતર પેટ ભરા. આજ સમય આવ્યો છે કોડિયાર જયંતિનો, તમારો જન્મદિવસ છે. એસા ગિરવર જા મોરલા અને કાતર પેટ ભરા, સમો આવે તાર ના બોલીએ તો અમારા રુદન ફાટ મરા. યુવા વર્ગને મોજ કરાવતા છોકરાઓ બધા બેઠા હતા. મને કે કાકા કઈક થોડુંક મજા આવે એવું કરો, પણ હવે આથી મોજ કેવી? બહેનોએ ખરેખર મજા કરાવી. એમના સ્વર પણ બહુ સારો છે, ગાયકી પણ બહુ સારી છે, અને બહેનની રજૂઆત પણ બહુ સરસ હતી. મજા આવી બહેનની ગાયકીમાં. એટલે માં ભગવતીના જે ગુણગાન ગવાતા હોય એથી મોજ બીજી કઈ. ઇશ્ક કરને વાલે કો વહેદત કા મજા મિલતા હૈ, હે ઇશ્ક કરને વાલે કો વહેદત કા મજા મિલતા હૈ. જો ઇશ્ક સચ્ચા હૈ અને આપણે ગુજરાતીમાં બોલીએ કે ભાઈ મને તારી હારે બહુ પ્રેમ છે, એવી રીતે પ્રેમ કહેવાય. માં ભગવતીની હારે આજનો પ્રેમ મારો તમારો બધાનો છે. ઈશ્ક કરને વાલે કો વહેદત કા મજા મિલતા હૈ, જો ઈશ્ક સચ્ચા હૈ તો બંદે કો ખુદા મિલતા હૈ. બતા દે મેરે મોલા, હે બતા દે મેરે મોલા, મેં સજદા કરું તો કિધર કરું, અરે દોનો શકલ એક હૈ. અરે દોનો કી શકલ એક હૈ,
दोनों की शक्ल एक है, तो मैं खुदा किसको कहूँ। बता दे बता दे मेरे मौला, मैं सजदा करूँ तो किधर करूँ। अरे दोनों की शक्ल एक है, तो मैं खुदा किसको कहूँ। थोड़ी खांसी की बात, बाबा के दरबार में अरे माँ का कहे सो, ભજનોની આજના આ કાર્યક્રમની અંદર થોડી ઉણપ હતી, એટલે મને એમ લાગે છે કે ભજન બોલવા છે, કઈ વાંધો નથી ને ભાઈ, તો તાળીઓ પડો તો મને એમ લાગે કે ના ના ભજન બોલવાનું કે હવે મેં તો સિદ્ધરે એ જાણીને તમને Bye.
એમાં બેંજો વાળા બે ભાઈઓ થઈને નક્કી કરે આટલા કલાકારના ભૂખા કરતા એવી રીતે બે Thank you.
પાછળ એક વખત માં ભગવતીની જય બોલાવો બોલ ખોડિયાર માતાજી મે હા ભર્યું નહીં હો ભાઈ કે કદાચ અહીં માઇક માં ન સાંભળવાનું હોય પણ ખરેખર આજથી રોડે નથી સાંભળવાનું એક વખત જોરથી બોલ ખોડિયાર માતાજી માઢુડા જેને કહેવાય ને આપણા હોય એને માઢુડા કે એક દેશી ભાષામાં ઘરનો ડાયરો હોય ત્યારે લણી લેવું એવું માનવું ન જોઈએ, લણી લેવું જોઈએ એવું માનવું ન જોઈએ. બબુ યાર ગંગાના નેર અયોધ્યાપુરના પગે થઈને વ્યાસ આવે એમ સમય પૈસા સમય વ્યવસાર પણ હમણાં બે જ થોડા દુહા ગાવે છે એટલે ભગવાન ખોડિયારના દુહા ગાવ ગામમાં માડી તારા બેહણા ગામમાં જ રૂડા તારા બેહણા પણ એવા દુખિયા દુખિયા હવે મળી તારા દેવડે દોડતા અરે રે એ તો હસતા રમતા જાય સુને પાડે પાડે બોલે સુને પારવડા રે પાડે બોલે સુને પારવડા પણ મારી માં બેઠી ખોડિયાર જરૂડા ગામમાં અરે રે એના ડંકા વાગે ચારે ગોર યે જોને મધરાતે બોલે અજમોલા અને આજ ગોયલ કરે ગલબાલા પણ બેઠી બેઠી માં ખોડિયાર આવે જરૂડા ગામમાં અરે રે હું તો ચાર નો જો માં ખોડલો તારી વાટ Oh,
અને ખોટા